ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ છે. દર વર્ષે હજારો ખેડૂતો આત્મહત્યા કરે છે, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ખેડૂતોની સ્થિતિને લઈને લોકસભામાં સરકારને સવાલ પૂછ્યો કે આજે દેશના ખેડૂતો સૌથી વધુ પરેશાન છે અને આત્મહત્યા કરે છે. રાહુલ ગાંધીના પ્રશ્નોનો જવાબ આપતા રક્ષામંત્રી રાજનાથસિંહે હાલની સરકારમાં ખેડૂતોની સ્થિતિ સુધરી હોવાનો દાવો કર્યો. ત્યારે શું ખરેખર ખેડૂતોના જીવન ધોરણમાં સુધારો થયો છે? જુઓ રાજકીય લડાઈમાં પીસાતા ખેડૂતોના સ્થિતિનો આ અહેવાલ. દેશમાં ખેડૂતોની સ્થિતિ છે દયનીય. લાંબા સમય સુધી સરકાર ચલાવનાર જવાબદાર. લંબે સમય તક જે લોકોને સરકાર ચલાવી છે, કિસાનો કી દયનીય સ્થિતિ કે લીધે વે લોગ જવાબદાર. રાજકીય લડાઈમાં પીસાઈ રહ્યા છે દેશના ખેડૂતો. સામાન્ય ચૂંટણીમાં શરમજનક પરાજય પછી કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપનાર રાહુલ ગાંધીએ ગુરુવારે લોકસભાના શૂન્યકાળમાં ખેડૂતોની સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે મોદી સરકાર પર ખેડૂતોની સાથે ભેદભાવનો આરોપ લગાવતા કહ્યું કે અમીરોને લાખો કરોડોના વ્યાજ માફ થઈ રહ્યા છે, પરંતુ ખેડૂતો માટે કંઈ કરવામાં આવતું નથી. Meanwhile, in the last 5 years, the BJP government gave 4.3 lakh crores in tax concessions and waived 5.5 lakh crores for rich businessmen. Why is this shameful double standard? Why does the government act as if our farmers are inferior to the rich? I was sad to see that no concrete step was taken in this budget to provide relief to farmers. રાહુલ ગાંધીના ખેડૂતો પર આપેલા નિવેદનનો જવાબ આપતા જ રક્ષામંત્રી રાજનાથસિંહે કોંગ્રેસને તેના માટે જવાબદાર ગણાવી. યહાં તક કિસાનો કી સ્થિતિ કા પ્રશ્ન હૈ. યહ સાલ દો સાલ ચાર પાંચ સાલ કે અંદર હી કિસાનો કી દૈનિક સ્થિતિ નહીં હુઈ હૈ. લંબે સમય તક જિન લોગોને સરકાર ચલાઈ હૈ, કિસાનો કી દૈનિક સ્થિતિ કે લિયે વે લોગ જવાબદાર હૈ. શૂન્યકાળમાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ સરકારને ખેડૂતોને લઈને કરવામાં આવેલા પોતાના વાયદાઓ પૂરા કરવાની અપીલ કરી, તો રક્ષામંત્રી રાજનાથસિંહે મોદી સરકારના વખાણ કરતા કહ્યું કે અમારી સરકારમાં ખેડૂતોની આવકમાં 2 ગણો વધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. There is a terrible situation of farmers in this country. The Prime Minister has made commitments to these farmers. So I would request the government of India to fulfill these commitments. કિસાન માનધન યોજના કે અંતર્ગત સારે કિસાનો કો ચાહે ઉનકે પાસ કિતની ભી જમીન ક્યોં ના હો 6000 રૂપિયા કી ધનરાશિ દેને કા જો નિર્ણય હમ લોગો ને કિયા ઉસે હમ લોગો ને લાગુ ભી કિયા. એક રિપોર્ટ કે આધાર પર મેં બતાના ચાહતા હું કે ઉસે કિસાનો કી 20-25% કી ઇનકમ કી વૃદ્ધિ હુઈ હૈ. અધ્યક્ષ મહોદય, કે હમારી એસી સહયોગ સરકાર હૈ જિસસે કી કિસાનો કે લિયે બહુત કુછ અભી હમે કરના હૈ. રક્ષામંત્રી રાજનાથસિંહે લોકસભામાં દાવો તો કરી દીધો છે, પરંતુ સરકાર પાસે હજુ સુધી ખેડૂતોની આત્મહત્યાને લઈને કોઈ આંકડો પણ નથી. લોકસભામાં સરકારના કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે અમારી પાસે 2015 પછીનો ડેટા નથી, કારણ કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને હજુ કેટલાક રાજ્યો પાસેથી ડેટા મેળવવાનો બાકી છે. ખેડૂતોના મોતનો આંકડો સ્પષ્ટ નથી. કેન્દ્ર સરકારના આંકડા રાજ્ય સરકાર સાથે મેળ ખાતા નથી. જો મહારાષ્ટ્ર સરકારના રિહેબિલિટેશન એન્ડ રિલીફ ડિપાર્ટમેન્ટ મુજબ એકલા મહારાષ્ટ્રમાં 2015-2018 સુધીના 5 વર્ષમાં 12,004 ખેડૂતોએ આત્મહત્યા કરી, જ્યારે NCRBના આંકડા પ્રમાણે 2010-2014ના 5 વર્ષમાં માત્ર મહારાષ્ટ્રમાં 8,009 ખેડૂતોએ પોતાનો જીવ આપી દીધો. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ પી ચિદમ્બરમે કહ્યું કે NDAના સત્તામાં આવ્યા પછી સતત અર્થવ્યવસ્થામાં ઘટાડો થઈ રહ્યો છે, કૃષિ ક્ષેત્રમાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને દર વર્ષે દેશમાં 10,000 ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે 800 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જ્યાં એક બાજુ ભાજપ અને કોંગ્રેસ ખેડૂતોની સ્થિતિ લઈને એકબીજાની સામે બોલ ફેંકી રહ્યા છે, ત્યારે દેશના અનેક રાજ્યોમાં ખેડૂતોની સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. બેંકોની લોન ન ચૂકવી શકતા ખેડૂત બીજા દિવસે પણ આત્મહત્યા કરી લે છે, ત્યારે સરકારે તો ચોક્કસ ખેડૂતો માટે પગલાં ઉઠાવવા પડશે, જેનાથી જગતનો તાજ સુખી અને સમૃદ્ધ થાય. સાથે જ વિપક્ષે પણ માત્ર ચૂંટણી સમય નહીં, પરંતુ સતત ખેડૂતોનો અવાજ બનીને ધારદાર રજૂઆત કરવી પડશે, તો જ નિંદ્રાધીન સરકાર અને તંત્ર સફાળું જાગશે અને સકારાત્મક પગલાં લેશે.